नमस्कार नम्रता आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ। વડોદરાના ગોરવા સ્થિત વીર સાવરકર પ્રાથમિક શાળા ખાતે ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રકાશ કેમિકલ કંપની દ્વારા શિષ્યવૃત્તિ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક રીતિ અને ઉચ્ચ અભ્યાસ કરવામાં મદદરૂપ બની રહેવાના હેતુથી ગોરવા બીઆઈડીસી ખાતે ખાનગી કંપની દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણની કાર્યક્રમ યોજાયો હતો। શહેરની 12 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ અને સારા ટકાવાળી મેળવનાર જે વિદ્યાર્થીઓ છે તેમની પસંદગી કરવામાં આવી। 60 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ કરવામાં આવી। 1,33,000 ઉપરાંતની રકમનું ચેક વિતરણ પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મેયર કેયુરભાઈ રોકડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પ્રકાશ કંપનીના દિલીપભાઈ શાહ તથા નગર પ્રાથમિક શિક્ષણના ચેરમેન હિતેશ પટની તેમજ સરકારી શાળાના શિક્ષકગણ સહિત જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે આઠમા ધોરણ પછીના જે છોકરાઓ ઘણીવાર ડ્રોપઆઉટ થાય છે અને એ ડ્રોપઆઉટ થતાં જોયા અમે, એટલે અમને લાગ્યું કે આ એમાં શું કારણ છે કે આ ડ્રોપઆઉટ થાય છે। તો જોયું તો મોટાભાગના લોકો આર્થિક રીતે નબળા હોવાથી એ લોકો સ્કૂલ છોડી દે છે અને આગળ ભણતા નથી, એટલે પછી અમે એવા એક ક્રાઇટેરિયા બનાવીને લગભગ 60 છોકરાઓનું સિલેક્શન કર્યું અલગ અલગ શાળાઓમાંથી, કોર્પોરેશનની શાળાઓમાંથી, અને પછી એમનું જે ક્રાઇટેરિયામાંથી જેટલા લોકો પાસ થયા એમાં મેઇન ક્રાઇટેરિયા હતો કે જેને 60% માર્ક્સ મળ્યા હોય 8th સ્ટાન્ડર્ડમાં, એ લોકોને આપણે સિલેક્ટ કર્યા અને પછી એમને સિલેક્ટ કરીને બધી સ્કૂલોને અહીંયા 16 સ્કૂલોને એપ્રોચ કરી અને આ 60 વિદ્યાર્થીઓને અમે એડમિશન આપ્યું। અને એમ ક્રાઇટેરિયા બીજો બી એક એવો નક્કી કર્યો કે એમને એમનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે, એટલે 50% ફી અમે ભરીએ છીએ અને 50% વાલીઓ ભરે છે, એટલે આ રીતનો અમે આ સ્કોલરશિપ પ્રોગ્રામ આજે લોન્ચ કર્યો છે। અને અમે આભારી છીએ કે મેયર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ અને મેયર સાહેબ રોકડિયા સાહેબ, હિતેન્દ્રભાઈ પટેલ, એ બધા આજે હાજર રહીને અમારા કાર્યક્રમને સાર ચાલુ છે। હાજી, મારું નામ દિલીપભાઈ શાહ, પ્રકાશ કેમિકલના મેનેજિંગ ડિરેક્ટર। આજે વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવા ખાતે પ્રકાશ કેમિકલના સહયોગમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 8માંથી ધોરણ 9માં ગયા છે અને ગ્રાન્ટેડ ઇન શાળાઓમાં પ્રવેશ મેળવેલો છે, આ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અવિરતપણે ચાલતું રહે અને એમના કુટુંબ પર કોઈ આર્થિક ભારણ ના આવે તે માટે પ્રકાશ કેમિકલના ડાયરેક્ટરશ્રીઓ શ્રી દિલીપભાઈ, પિનાકિનભાઈ, મનીષભાઈ અને સમગ્ર કંપની દ્વારા આ વિદ્યાર્થીઓને ધોરણ 9-12 સુધીનું જે આર્થિક ભારણ છે એના 50%ની સ્કોલરશીપ આ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, કે જેથી વિદ્યાર્થીઓ નચીન થઈ અને ધોરણ 12 સુધી એમનો અભ્યાસક્રમ છે એ જારી રાખે અને વચ્ચેથી કોઈ ડ્રોપઆઉટ ન થાય। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ વિદ્યાર્થીઓનું ભણતર અવિરતપણે ચાલતું રહે તે માટે સતત ચિંતિત છે, કે જેથી ડ્રોપઆઉટ રેશોમાં ઘણો બધો ઘટાડો થઈ શકે, તેમજ આ વિદ્યાર્થીઓ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી અને કોલેજમાં પ્રવેશે એવી સતત ચિંતા કરી અને વિવિધ સંસ્થાઓના માધ્યમથી આ રીતની સ્કોલરશીપનું આયોજન કરવામાં આવેલ છે।